सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु निष्कुड़न स्वामी 64 पदी ग्रंथ नी अंदर पद 34 માં છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન શ્રી હરિએ પોતે સંતોના શત્રુ કેવી રીતે હણ્યા છે એ અહીં આગળ સ્વામી વર્ણન કરે છે। સ્વાદ સ્નેહ મમતા મોહ આદિક લોભ સ્વાદ એ આદિક સંતોએ જે શત્રુઓ હણ્યા સંતો માટે મહારાજે જે પ્રકરણ ફેરવ્યા મહારાજે જે સંતો ઉપર કૃપા કરી સંતો દ્વારા જે ઐશ્વર્ય બતાવ્યું એને સ્વામીએ આગળ વર્ણન કર્યું। સ્વામી કહે છે દુષ્ટને ડરાવી દીધા રીસ કરીને જાને મહારાજને એટલી રીસ ચડી છે એની ઉપર સંતોને સુરવીરપણાથી સંતોએ બધાય શત્રુને હણી લીધા છે। ત્યાર પછી આગળ સ્વામી પદ 35 લખે છે સારો સક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ દઈ કોઈ કાળે સુની નહીં કાન એવી રીતિ આપે આની લોક માહી અલોકી નિદાન આશ્ચર્ય પામ્યા પ્રાણી બહુ સામર્થી વાવરી શ્યામ કામ તે કૈક કરી પછી પધારિયા નિજ ધામ શ્રી ઘનશ્યામ હરી વાંસે રયા વેરી વિપરીત ખરે ખરા ખીજે ભર્યા કહે નિષ્કુળાનંદ તેની રીત દેખી સાચું દાજી મર્યા કહે નિષ્કુળાનંદ તેની રીત દેખી સાચું દાજી મર્યા। સ્વામી આ પદ 35 લખે છે સારો સક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ। સક્કો એટલે કે પડઘો, સક્કો એટલે કે પ્રભાવ। શ્રીજી મહારાજે આ પૃથ્વી પર પ્રગટ થઈને કેવા અલૌકિક કાર્યો કર્યા છે એને સ્વામીએ આગલા બે પદ દરમિયાન અને આ ત્રીજા પદની અંદર સ્વામી લખે છે। મહારાજે આ પૃથ્વી પર પ્રગટ થઈને એવા અલૌકિક કાર્યો કર્યા, એવા અનન્ય કાર્ય કર્યા કે જે પૂર્વે અવતારોએ ક્યારેય કર્યા નથી। મહારાજે એવો પ્રતાપ અને એવો પ્રભાવ બતાવ્યો જે પૂર્વ અવતારો પૂર્વે થયેલા મહાપુરુષો કોઈ ભગવાન શ્રી હરિ અને શ્રી હરિને ધારી રહેલા મોટા પુરુષો દ્વારા મહારાજે જે પોતાનો પ્રતાપ બતાવ્યો છે। નિષ્કુળાનંદ સ્વામી કહે છે કોઈને આગળ ક્યારેય પણ આવો પ્રતાપ જોયો નથી। નિષ્કલંક કર્યા નારી નર
ઉત્તમ ઉપદેશ દઈ. શ્રીજી મહારાજે પોતાના સંતો ભક્તોને નિષ્કલંક કર્યા છે, પોતાના પ્રભાવથી કર્યા છે, પરંતુ મોટામાં મોટું કાર્ય સ્વામી કહે છે ઉત્તમ ઉપદેશ દઈ. મહારાજે ઉત્તમ ઉપદેશ આપ્યો છે. શ્રીજી મહારાજે રાત ને દિવસ સભાઓ કરી છે, કારણ કે કથા વાર્તા અને ઉપદેશ વિના જીવનો સ્વભાવ ક્યારેય ટળતો નથી. શ્રીજી મહારાજ વચનાવૃતમાં કહે છે, જેને વિશે કથા વાર્તાને જેને કથા વાર્તાના કોળની આળસ, એમાં ક્યારેય રૂડા ગુણ નહીં આવે. ઉત્તમ જેને થાવું છે એને ઉત્તમ ઉપદેશ નિત્ય સાંભળ્યા કરવો પડે, પોતાના આત્માને રોજ ઉપદેશ આપ્યા કરવો પડે. શ્રીજી મહારાજે રાતને દિવસ એ કાર્ય કર્યું છે, સમાજને રાતને દિવસ વાતો કરી છે, ભગવાનના માર્ગે કેમ આગળ વધવું એ મહારાજે કર્યું છે. મહારાજ સમાધિ કરાવતા પણ, સમાધિ કરતાં પણ વધારે સમજણરૂપી વાતો કરીને સમજણની સમાધિઓ કરાવતા. શ્રીજી મહારાજે જે આ પૃથ્વી પર પ્રતાપ પોતાનો બતાવ્યો છે, નિષ્કુળન સ્વામી લખે છે, કોઈ કાળે સુની નહી કાન એવી રીતિ આપે આની. કોઈ આજ સુધી કાનમાં સાંભળ્યું જ નહોતું. મોયરું નાખેલું હોય, ફેરા ફરાતા હોય, મહારાજની ચિઠ્ઠી આવે, અજા પટેલ આદિ અમારી સેવામાં આવો, કડુના કલ્યાણ દાસ લગ્નમાં બેઠેલા છે, વરરાજા તરીકે બેઠેલા છે, મામા ક્યાં હાલ્યા, મને મહારાજે સાધુ થઈને બોલાવ્યો છે, મને ચિઠ્ઠી વંચાવો. મોયરામાં ત્રીજા ફેરે ભાનો ચિઠ્ઠી વાંચે, મામા આમાં તો મારું નામ છે. અરે ભાઈ, તારું નામ તો નથી, છે ને મામા, અજા આદિક, આદિકમાં હું આવી ગયો ને મામા, મને પણ મહારાજ બોલાવે છે. અને ભગવા કપડાં પહેરીને નીકળી જાય. લગ્નના મોયરામાં જ્યાં આગળ પાગ પહેરેલી હોય, જ્યાં સુરવાળો પહેરેલા હોય, જ્યાં સોનાના હાર પહેરેલા હોય, જ્યાં સોનાની ઉત્તરીઓ પહેરેલી હોય, એને ત્યાગ કરીને, યુવાન સ્ત્રીને ત્યાગ કરીને મોયરામાંથી નીકળ્યા હોય એવા ઇતિહાસો આજ દિવસ સુધી આ પૃથ્વી પર કોઈ શાસ્ત્રમાં નોંધાના નથી. એટલે સ્વામી લખે છે, કોઈ કાળે સુની નહીં કાન, કોઈ દી સાંભળી જ નહોતી. જે શ્રીજી મહારાજ આ રીત લઈને આવ્યા છે એ એવી છે, નોતી ડીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરસોતમ પ્રગટી રે. નોતી ડીઠી નોતી સાંભળી, આજ દિવસ સુધી કોઈ કાનમાં સાંભળ્યું નહોતું કે આવું થાય, આજ દિવસ સુધી કોઈને ખબર નહોતી કે આવું થાય, કોઈને આજ દિવસ સુધી એવો ખ્યાલ નહોતો કે શહેરો અને વિદેશોમાં રહીને પણ ત્યાગ અને વૈરાગ્ય યુક્ત ભગવાનના એકાંતિક સાધુઓ, એકાંતિક બાઈઓ ભાઈઓ રહી શકશે એવું આજ દિવસ સુધી કોઈને કલ્પના નહોતી. કળિયુગ, એની અંદર પણ શહેર, એની અંદર પણ વિદેશ, અને એની અંદર પણ ત્યાગ અને વૈરાગ્ય જ્ઞાન અને ધર્મને રાખીને રહેવાવાળા ભક્તિ યુક્ત ભગવાનના એકાંતિક સાધુ, એકાંતિક હરિભક્તો, આ કોઈની કલ્પનામાં નહોતું, એ મહારાજે બેસાડ્યું છે. શ્રીજી મહારાજે જે કાર્ય કર્યું, સ્વામી કે કોઈ કાળે સુની નહીં કાન એવી રીતિ આપે આની. મહારાજના સમયની અંદર મહારાજે જે પ્રતાપ બતાવ્યો તો એ કેવો હતો? મહારાજના સમયમાં મેથાનના ગોવિંદ પટેલ, ગોવિંદરામ હતા, એના લગ્ન થયા હળવદ અમરબાઈ સાથે. લગ્ન કરવા માટે જાન મેથાનથી હળવદ ગઈ છે. હળવદ જ્યારે જાન ગઈ ત્યારે ગોવિંદરામને જેવી જાન હળવદ પહોંચી, લગ્ન શરૂ થયા ત્યાં એને કોઈએ સમાચાર આપ્યા કે મેથાનમાં મહારાજ પધાર્યા છે. લગ્ન કરવા ગયેલા યુવાનને એવી ખબર પડે છે કે મહારાજ મારે ગામ પધાર્યા છે. એના મન લગ્નમાંથી ઉડી ગયું કે હું લગ્ન કરવા આવ્યો જ શા માટે, હું લગ્ન કરવા શા માટે આવ્યો, મહારાજ મારે ગામ આવ્યા અને હું અહીં લગ્ન કરવા આવ્યો. એને લગ્ન કરવાનો મૂડ જ જતો રહ્યો. આવું કોઈને થાય આ જગતમાં? મહારાજને આ ટાઈમે આવવાનું હોય,
વિચારવું જોઈએ ને ક્યારે આવવું એ. લગ્ન કરવા ગયેલાને મંદિર આવવાનો ટાઈમ નથી હોતો, મંદિરે આવવાનો ટાઈમ નથી હોતો લગ્ન કરવા ગયેલાને, તો ભગવાન એને ગામ આવે તો વાત જ શું કરવી. ગોવિંદ પટેલને કોઈ જગ્યાએ રસ નથી. લગ્નની અંદર મંત્રો બોલાય છે, ગોરદાદા સપ્તપદીના મંત્રો બોલે, પણ ગોવિંદ પટેલનું મન બસ ભગવાનમાં છે કે ભગવાનને ક્યારે જઈને મળું. લગ્ન થઈ ગયા બંનેના, લગ્ન થઈને પછી બંને મેથાન પહોંચ્યા. મેથાન પહોંચ્યા એટલે સૌથી પહેલાં ગોરદાદા બધું આવો ક્યારેક અંદર ગણપતિ દાદાના દર્શન કરો ને આ કરો તે કરો બધો વિધિ કરે. ગોવિંદ પટેલ કે ભાઈ વિધિ જલ્દી કરો, મારે તો મહારાજના દર્શન કરવા છે, આ બધો પછી થશે. એની મા ઉભેલી ઓવારના લેવા, એ કે મારે મહારાજના દર્શને પહેલાં જવું છે. એમ કરી અને મીંઢોળ હોતા દોડતા દોડતા મહારાજના દર્શને બેય, ગોવિંદ પટેલ ને અમરભાઈ બંને નવ દંપતિ છે, અને બંને જણા દોડતા દોડતા એક સાથે મહારાજ પાસે સભાની અંદર પહોંચવા દોડ્યા. મેથાનની અંદર મહારાજ પૂજા ભક્ત હતા, પૂજાજી એમને ઘેર વિરાજમાન હતા. સભામાં મહારાજ બેઠા હતા, આખી સભા ચંદ્રની સામે જેમ ચકોર પક્ષી જોવે એમ મહારાજની હામું જોઈને બેઠા છે, મહારાજની કથાવાર્તાનું રસપાન કરે છે. એ સભામાં ગોવિંદરામ દર્શને આવ્યા છે, માથા ઉપર મોડીડું પહેર્યું છે, હાથે મીંઢળ બાંધ્યો છે, અને આગળ ગોવિંદરામ છે, પાછળ અમરબાઈ છે, માથા ઉપર મોડીઓ છે, સૌભાગ્યના શણગારો છે, બંનેના હાથમાં શ્રીફળને સવા રૂપિયો છે. આ વરઘોડિયાઓ ઉતાવળે પગલે મહારાજ પાસે આવીને પ્રણામ કર્યા, મૂર્તિ સામે અપલક નયને મહારાજને જોઈ રહ્યા. મહારાજને અંદર પધરાવી દેવા હોય ને હૃદયમાં એવી રીતે એક પલકથી જોઈ રહ્યા, પાછા ફરીને પ્રણામ કરવા લાગ્યા. બંનેનો આવો ભક્તિભાવ જોયો, મહારાજ બહુ રાજી થયા. બંનેના માથા ઉપર એક સાથે હાથ મૂકીને મહારાજ બોલ્યા, અહો 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 ગોવિંદ રામ, પરનીને આવતા વેદ પહેલાં ભગવાન સાંભળ્યા તમને? આ દુનિયામાં કોઈને સાંભળતા? પરનીને ભગવાન નથી સાંભળતા, પરનીને ક્યાં ફરવા જવું એ સાંભળે. હવે ક્યાં ફરવા જશું, કેટલા રૂપિયા બગાડશું એનો પ્લાનિંગ થાય. મંદિરે ભગવાનના દર્શન કરવા જઈએ તો કોક ભગવાનના ભગતને થાય, બાકી બધાને ના થાય. અહો ગોવિંદરામ, પરનીને આવતા વેદ ભગવાન સાંભળ્યા તમને? અરે તમારી જોડ તો બહુ સારી છે, બે બેન ભાઈ જેવા લાગો છો. હા, બે બેન ભાઈ જેવા લાગો છો. મહારાજના મુખમાંથી આ નીકળેલા શબ્દો સભામાં બેઠેલા બધાના કાન ચમકાવી દીધા. બેન ભાઈ જેવા પરનીને આવ્યા હોય એને તો એવું કહેવું જોઈએ ને કે તમે તો પૂર્વેના બધા સારા સારા દંપતિ થયા એના જેવા લાગો છો, એમ કહેવું જોઈએ ને. તમે તો દેવકીને વસુદેવ જેવા લાગો છો, એમ કહેવું જોઈએ. પણ શ્રીજી મહારાજે એમ કીધું, તમે તો બેનભાઈ જેવા લાગો છો. આખી સભાના કાન ચમકી ગયા. કેટલાકને થયું, અરે મહારાજ હું બોલે છે, પરનીન ઘેર આવે છે, પ્રથમ દિવસ છે, મહારાજ આ પ્રભુતાના પગલા માડી રહ્યા, વર્ણન કોડ ભરેલી કન્યાને બેનભાઈ કેમ કહે છે. કેટલાકને થયું મહારાજ મજાક કરે છે, કેટલાકને વળી સંકલ્પ થયો કે મહારાજ નાનપણથી સાધુ થઈ ગયા ને એટલે વ્યવહારમાં કાંઈ બહુ સમજણ પડે નહીં, અને કદાચ આ મહારાજને આવી સંસારીની રીતની ખબર નહીં હોય. આવું દરેકને પોતાની પાત્રતા પ્રમાણે લાગ્યું. પણ જે પેલા બે પરનીન આવેલા હતા ને એનો વિચાર હાવ નોખો હતો. એ તો મહારાજના શબ્દો એમના જીવનની અંદર અજબ જાને જાદુ કરી દીધો. મહારાજે જાણે પોતાની દ્રષ્ટિથી એ બેના હૃદયને પરિવર્તન કરી નાખ્યા હોય એવું થઈ ગયેલું. મહારાજના મુખમાંથી આ શબ્દો જે સરી પડેલા એ શબ્દોને આ વરઘોડિયાઓએ અંતરની અંદર આનંદથી વધાવી લીધા અને મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે પ્રાણાધાર મહારાજના શબ્દોને ક્યારેય મિથ્યા ના થવા દેવા. હા મહારાજ, આપને વહેને આજથી અમે ભાઈ બહેન છીએ, બંને જણ બોલી ગયા. અને નવ દંપતિના મુખારવિંદ ઉપર આ જ્યારે આમ બોલી ગયા, મનોમન બોલી ગયા છે, મહારાજે આ જોયું, મહારાજ પણ વિચારમાં પડી ગયા કે ઓહો હો, આને કેટલી મારી નિષ્ઠાને ખુમારી છે. બોલો આવી રીત,
આવી વાત કોઈ સાંભળી હતી? આવી રીત ને વાત કોઈ નહોતી સાંભળી. હમણાં જ પૂજ્ય નારાયણ મામા જે ધામમાં ગયા, ડિવાઇન મિશનના સ્થાપક, આખી જિંદગી એને એમના ધર્મપત્ની બંને ફેરા ફર્યા છે, પણ આખી જિંદગી બંનેની વચ્ચે મહારાજની મૂર્તિ રાખી, અલગ અલગ નોખા હોતા અને મૂર્તિ વચ્ચે હોય મહારાજની. કેટલા જીવોને મૂર્તિમાં જોડી દીધા, કેટલા જીવોને ભગવાન ભજાવી દીધા. આ તો હજુ હમણાંની વાત, 200 વર્ષ પહેલાંની વાત નથી. ભગવાન શ્રી હરિનો આ પ્રતાપ છે, કોઈ કાળે સુની નહીં કાન, ક્યારેય ન સાંભળ્યું હોય. કદાચ વાયુ ભક્ષણ કરીને રહેવાવાળા ઋષિમુનિઓની કથાઓ સાંભળેલી હશે, પણ શ્રીજી મહારાજને ત્યાં તો ગ્રહસ્થ દંપતીને ત્યાં આટલો ત્યાગ વૈરાગ્ય, એ આટલા નિષ્કામી, એ આટલા નિર્મોહી, એ કેવડી મોટો મહારાજે પોતાનો પ્રતાપ પ્રગટાવ્યો. અમરબાઈ વિચારે છે, ગોવિંદરામ મને બેન તરીકે માનશે? અને ગોવિંદરામને એમ થાય છે કે અમરબાઈ મને ભાઈ તરીકે માનશે? આમ બંને વિચારતા વિચારતા આશીર્વાદ લઈ ઘરે જાય છે. મેળીને ઓરડે અમરબાઈ ગોવિંદરામના આવવાની રાહ જોવે છે. બારી બારના બધા ખુલ્લા મૂક્યા છે. ગોવિંદરામ મેળી ઉપર ઓરડામાં પગ મૂક્યો અને અમરબાઈ ઊભા થયા. ગોવિંદરામે પ્રશ્ન કર્યો, કેમ દેવી? ત્યારે ગોવિંદરામને અમરબાઈ કહે છે, ગોવિંદરામ દેવી નહીં, બેન કો બેન. દેવી તો પત્નીને કહેવાની હોય, હું તો બેન છું. અને અમરબાઈના આ શબ્દો સાંભળ્યા ને ગોવિંદરામને આનંદ આનંદ થઈ ગયો કે વાહ, મને તો ખરેખરી મારી બેન મળી છે. બેન અમર, મારી ભૂલ થઈ, મહારાજના શબ્દો બરાબર સાંભળ્યા છે. સાંભળ્યા નથી ભાઈ, અંતરમાં ઉતાર્યા છે. હવે તો મહારાજના શબ્દો એ જ આપણું જીવન, તમે મારા ભાઈ ને હું તમારી બેન. અને ત્યારે ગોવિંદરામ કે હા બેન, જગત ભલે આપણને પતિ પત્ની માને, પણ આજથી હું તમારો ભાઈ ને તમે મારા બેન. બંને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પોતાના લગ્નની પ્રથમ રાત્રિએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી આ સહજાનંદી સિંહ ને આ સહજાનંદી સિંહ. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ દઈ. આ શ્રીજી મહારાજે જે સંપ્રદાયની અંદર સત્સંગની જે દિવાલો કરી છે ને, એ દિવાલોને જો આપણે તોડીએ નહીં, ધર્મની દિવાલોને, તો કળિયુગ ક્યારેય આપણી અંદર ઘરી શકે નહીં. કળિયુગની તાકાત નથી કે આપણા કલ્યાણ બગાડી શકે. શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદાની વચ્ચે આપણે રહીએ ને, તો જવાબદારી શ્રીજી મહારાજની છે. શ્રીજી મહારાજ કે મારો પ્રતાપ એ તમારો પ્રતાપ થઈ જાય. જો તમે મારી રેન્જમાં, તો મારો જે પ્રતાપ છે એ જ તમારો પ્રતાપ બની જાય, મારો જે પ્રભાવ એ જ તમારો પ્રભાવ બની જાય. મારાથી જેમ કામ ક્રોધ લોભાદિ થર થર ધ્રુજે, એમ મહારાજ કે તમે જો મારી રેન્જમાં રહો ને, તો તમારાથી પણ થર થર ધ્રુજે. આપણે ભગવાનની રેન્જમાં હોવા જોઈએ. ભગવાને આપણા માટે જે કાયદાઓ બનાવ્યા છે, એ કાયદાઓની અંદર આપણે હોવા જોઈએ. આપણે ભગવાનની આજ્ઞાઓ છડે ચોક લોપી નાખીએ, ખૂણે ખાંચકે લોપી નાખીએ, અને પછી આપણે એવો વિચાર કરીએ કે મહારાજ મારી રક્ષા કેમ કરતા નથી, એ તો આપણી ભૂલ છે. શ્રીજી મહારાજનું કરેલું બંધારણ એમાં આપણે રહ્યા છીએ. પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછીએ, શ્રીજી મહારાજે જે બંધારણ બનાવ્યું છે, પહેલાં તો એને પ્રશ્ન કરીએ. શ્રીજી મહારાજનું બંધારણ, અમારા ત્યાગી માટેનું, તમારા ગ્રહસ્થાશ્રમનું, જે એમનું બંધારણ છે, એ બંધારણની અંદર કોઈ જગ્યાએ કોઈ વાત કઠણ છે? તો એક પણ વાત કઠણ નથી કે જે આપણાથી ન પડે, ના પડે એવું એકેય નથી. પણ આપણે ગાફલ જો બનીએ, તો એ ન પડે અને જે ન થવાનું હોય એ થાય, અને આ બધાએ આપણને લાફા મારે, એ વાત પણ નક્કી બને. એમનું બંધારણ એટલું કડક નથી જે આપણાથી ન પડે, અને આપણા ગાફલપણું હોય તો મહારાજનો પ્રભાવ અને પ્રતાપ ક્યારેય પણ આપણી ઉપર અસર નહીં કરી શકે. કારણ કે મહારાજ આપણે ભેગા રાખતા જ નથી. મહારાજના બંધારણની બહાર નીકળ્યા એટલે મહારાજનો પ્રભાવ અને પ્રતાપ આપણી ઉપર, આપણી અંદર રહીને ક્યારેય કામ નહીં કરી શકે. પણ જો ભગવાનની રેન્જમાં આપણે 100એ 100% હોઈશું, આ લોકોને જેવું મહારાજે કીધું, કેવા ભાઈ બહેન જેવા શોભો છો, આવું મહારાજે 80 ધારા વ્રત આપણને તો નથી દીધું ને, તમને ગ્રહસ્થાશ્રમમાં તો આવું નથી દીધું ને વ્રત, તો પછી ભગવાનના ભક્તએ ભગવાનની આજ્ઞામાં રહી
સંસારમાં રહેવું જોઈએ. હું ત્યાગી છું તો ત્યાગીને સત્સંગની અંદર ત્યાગાશ્રમની જે શ્રીજી મહારાજનું બંધારણને આજ્ઞા છે એમાં રહીને રહેવું જોઈએ. સ્વામી કહે છે કોઈ કાળે સુની નહીં કાન. ગોવિંદરામને બંને નક્કી કર્યું છે. અમરભાઈ બોલ્યા, ભાઈ તો આપણા ચાર ફેરા ફરતી વખતે સપ્તપદીના મંત્રોને સંભાળો, આપણે સાથે જ રહીશું, સાથે જ જીવીશું, સાથે જ સંસારના કર્તવ્યો કરીશું, સાથે જ મહારાજને ભજીશું અને મહારાજના વેન એ આપણી લક્ષ્મણ રેખા બની રહેશે, ક્યારેય આપણે નહીં ઓળંગે. બોલો કબૂલ છે? સ્ત્રી કહે છે, બોલો. સ્ત્રી કહે છે. ત્યારે ગોવિંદરામ કે હા બેન મારે કબૂલ છે. ગોવિંદરામે જવાબ દીધો. અમરભાઈ બોલ્યા, તો જુઓ આપનું જોબન્યું હવે ભોગ ભોગવવા માટે નહીં, મહારાજની વિશેષ પ્રસન્નતા મેળવવા માટે છે. તો અંતર્યામી શ્રીહરિને સાક્ષી આજથી આપનું અસીધારા વ્રત શરૂ થાય છે. સંયમ નિયમ વગર બ્રહ્મચર્ય સિદ્ધ થતું નથી એનો ખ્યાલ છે ને ભાઈ? હા બેન બરાબર ખ્યાલ છે. લગ્નની પહેલી રાત્રિએ પતિ અને પત્ની આ પૃથ્વી ઉપર, આ પૃથ્વીના પેટાળ ઉપર જૂજ દંપતીઓ સહજાનંદ સ્વામીના બગીચા સિવાય ઇતર કોઈ જગ્યાએ હશે તો ખાલી એક ટકો હશે, એનાથી વધારે ઇતર કોઈ જગ્યાએ આટલા આટલા બધા નિર્વિષયી આત્માઓ ક્યાંય પણ નહીં હોય. લગ્નની પ્રથમ રાત્રિએ આવી વૈરાગ્યની વાતો કરે, લગ્નની પ્રથમ રાત્રિએ આ જગતના વિષયોનો નિષેધની વાતો કરે, આ તો શ્રીજી મહારાજને ત્યાં શક્ય બને. એટલે નિષ્કુળન સ્વામી કેફથી કહે છે કે આવી વાત ક્યાંય સાંભળી નથી. અને આજ પણ એવા ભગવાનના ભક્તો છે, એવા સંયમી ભગવાનના ભક્તો છે કે જે બંને પતિ પત્ની મહારાજને રાજી કરવા માટે સંયમથી જીવતા હોય. અને વાત નક્કી છે, આપણે મહારાજને જ્યારે પામવું છે, મહારાજને રાજી કરવા છે, ત્યારે જગતના વિષયોમાંથી પ્રીતિ તોડવી જ રહી, પીર તોડવી જ રહી. શરીરોમાં પ્રીતિ ના કરીએ. શરીરમાં પ્રીતિ કરવાથી હાડ માસને ચામડામાં પ્રીતિ કરવાથી શું મળે? પ્રીતિ કરવી છે તો પુરુષોત્તમ નારાયણમાં કરીએ. પ્રીતિ કરવી છે તો ભગવાનના ભક્તની અંદર જે દિવ્ય સદગુણો પડ્યા છે એવા સદગુણી ભગવાનના ભક્તમાં કરીએ પ્રીતિ. પણ હાડ માસ ચામડાને હાડકાના લોચામાં ક્યારેય પ્રીતિ ના કરીએ, ક્યારેય ના કરીએ. ભગવાનનો ભક્ત ધીરે 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 એમાંથી નિવૃત્ત થાય, વિષયોમાંથી નિવૃત્ત થાય. જેને અક્ષરધામને પામવું છે વિષયોમાંથી નિવૃત્ત થઈએ, પાછા વળીએ. એ તો પૃથ્વી સુધી, પાતાળ સુધી પૃથ્વી ફાટેલી હોય ક્યારેય પણ વિષયો ભોગવતા તૃપ્ત થવાતું નથી એમ શ્રીજી મહારાજનો મત છે. મહારાજ એવા ઉત્તમ ઉપદેશો આપી આપીને પોતાના સંતો ભક્તોને હાવ જગતથી ન્યારા કર્યા. આપણી રીત જગત જેવી નથી. જે જગતના જીવો જે વિચારે છે ને, આપણે જે રીતે જીવીએ છીએ ને, તો જગતના જીવની કલ્પનામાં પણ ન આવે. એ વિચારી પણ ન શકે કે આવું હોય. અમે પ્લેનોમાં ફરીએ છીએ તો પ્લેનોમાં જવાનું થાય, અમે ત્યાં નથી પાણી પીતા, નથી ખાતા, તો વિચારે છે ત્યાં આવું હોય. આ તો કે તમે ખોટું તમારા બોડીને કષ્ટ આપો છો. પેલું સાયન્સનું ભણેલા હોય, શરીર બધું આવી રીતે સાચવવું પડે, આટલા કલાકે પાણી પીવું પડે, હવે એ બધું જોવે કે આ લોકો 12 કલાકથી બેઠા છે, પાણી નથી પીતા ને કાંઈ નહીં. તે હમણાં જ એક લંડનથી આવતા મળેલો પ્લેનમાં, એ કે બોડીને તમે હવે તો કંઈક થોડું રિલેક્સ આપો કે 8 કલાકથી તમે પાણી પીધું નથી. પાણી તો પીવું જ જોઈએ ને, બીજું કંઈ ના કરો તો હાલે, પણ પાણી તો પીઓ. પણ એને શ્રીજી મહારાજની રીત કેમ ખબર પડે? આ તો અક્ષરધામની રીત છે, પુરુષોત્તમ નારાયણ લઈને આવ્યા છે. વાલા ભક્તો, મહારાજની રીતમાં છે ને છીંડા આપણે ના પાડીએ. અમે તમે કોઈ જગ્યાએ છીંડા ના પાડીએ. મહારાજે જે રીત કરી છે એ રીતને આપણે ફોલો કરીએ. મહારાજની મહેનત ઉપર પાણી ન ફેરવીએ. મહારાજની જે રીત સ્થાપેલી છે એ રીતને બને એટલી યુગ પ્રમાણે કદાચ મેચ કરવી પડે તો પણ શ્રીજી મહારાજનો જે મૂળભૂત સિદ્ધાંત છે એ મરી ન જાય. શ્રીજી મહારાજનો જે મૂળભૂત અભિપ્રાય છે આ સત્સંગ સ્થાપવા પાછળનો એ મરી ન જાય. મોટા મોટા પુરુષોએ જે દાખલો આ સત્સંગ માટે કર્યો છે ને કરે છે એના અભિપ્રાયો મરી ન જાય. એના માટે થોડોક આપણે આપણા મનનો ભોગ આપવો. નિષ્કુળાન સ્વામી કહે છે એવી 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 એવો સક્કો બેસાર્યો કે જે જગતમાં ક્યારેય સાંભળ્યો નહોતો.
બંને જણે સાક્ષીએ નિયમ લીધો અને અમરબાઈ ગોવિંદરામને કહે તો સાંભળો, આજથી આપના ઓરડાની બારી બારના ક્યારેય બંધ નહીં થાય, બારી બારના બંધ થાય તો કામનો પ્રવેશ થાય, બારી બારના ક્યારેય બંધ નહીં થાય, ઉપરાંત તમે જ્યારે ઓરડામાં હો ત્યારે મારે બહાર રહેવું અને હું જ્યારે અંદર હોઉં ત્યારે તમારે બહાર રહેવું, ભૂલે ચૂકે મારાથી તમારો સ્પર્શ થઈ જાય તો મારે નકોડો ઉપવાસ કરવો અને તમારાથી થઈ જાય તો તમારે ઉપવાસ કરવો, બોલો મંજૂર છે ભાઈ? મંજૂર છે બેન, મંજૂર છે. લગ્નની પ્રથમ રાત્રિએ જોવો તો ખરા, આને શું કહેવાય, આ કેવી વાત કહેવાય. કોઈને વાત કરીએ તો એને સાચું ના લાગે કે આવું થયું છે, એમ આવું થતું હશે તો લગ્ન શું કરવા કર્યા હતા, ગણાત ફિલોસોફર આવી જાય તો પછી લગ્ન શા માટે કર્યા હતા. પણ આ તો શ્રીજી મહારાજની રીત છે. મંજૂર છે બેન, મહારાજના વેન ખાતર સાત વખત મંજૂર છે. ધન્ય છે અમર તને, મારા કરતાં તો તું હવાઈ નીકળી, ગોવિંદરામ કે. પછી મહારાજ એક વખત સભા ભરીને બેઠા હતા અને હાથમાં તાજું ફૂલ હતું. મહારાજ પ્રેમથી એ ફૂલને સૂંઘે રમાડે, ઘડીક આમ ઉછાળે, ઘડીક છાતીએ લગાડે, ઘડીક ગાલે અડાડે, ઘડીક આંખે અડાડે. મુક્તાનંદ છે કે મહારાજ ફૂલો તો બહુ હોય છે પણ આ ફૂલ કેમ ભાગ્યશાળી છે કે આટલું બધું તમને સ્પર્શ, તમે એને આંખે અડાડો છો, સૂંઘો છો મહારાજ, કેમ મહારાજ એની પર કેમ આટલા બધા રાજી છો? ત્યારે મહારાજ કે સ્વામી તમને આ ફૂલની ઈર્ષા આવતી લાગે છે. સ્વામીને હસતા હસતા કીધું, સ્વામી કે ફૂલ સાધારણ નથી મહારાજ, આમાં તો અમને મહારાજ કે આ ફૂલ છે ને એ તો સ્વામી આમાં તો અમારા મેથાનના ગોવિંદરામ ને અમરબાઈના સંયમિત જીવનની સુવાસ આવે છે. અને પછી મહારાજે સભાની અંદર ત્યાં આગળ વિસ્તારથી એ બેના જીવનની વાત કરી. એટલે નિષ્કુળન સ્વામી લખે છે, કોય કાળે સુની નહીં કાન, એવી રીતિ આપે આની, લોકમાહી અલોકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી. આજે શ્રીજી મહારાજની રીત એ વખતે બધા જોતા તો આશ્ચર્ય લાગતું કે આવી રીત આપણે જોઈ જ નથી, અને આજે પણ કોઈ સંતો ભક્તોની રીત જોવે છે ત્યારે લાગે છે કે આવી રીત અમે ક્યાંય જોઈ જ નથી. પણ અનસમજુ જે હોય ને, જેને મહારાજના અભિપ્રાયની ખબર ના હોય ને, એને તો અભાવ આવે, અભાવ આવે. એક ભાઈ અહીંયા આવ્યા હતા, ધાર્મિક હતા, ધાર્મિક મંદિરમાં મોટું કામ કરતા હશે, થોડા સમય પહેલાં આવેલા. આવીને કે તમારા સ્વામી એન્ડ સંપ્રદાયનો પ્રોબ્લેમ એક બહુ છે. મેં કીધું શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એક જ છે કે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો અમારે ત્યાં પ્રસંગોમાં આવે તો કશું બહારનું ખાય જ નહીં કે, તો લગ્નમાં શું કરવા આવતા હશે? આવો પ્રશ્ન કરેલો એમને, ગુરુજી હતા જ, શું કરવા આવતા હશે? અને પછી ગુરુજીએ જે ફાયરિંગ આપ્યું છે એને, ગુરુજી કે સ્વામી એન્ડ સંપ્રદાયના હરિભક્તો ગમે ત્યાં ખાતા નથી ને ગમે તે ખાતા નથી, એ ધર્મ નિયમ પાડે છે. વૈષ્ણવ હોય ને એને ડુંગળી લસણ ન ખવાય, એને જે તે જ્યાં ત્યાં રાંધેલું ના ખવાય. પણ બીજા સમાજોમાં સાધુઓનો ઉપદેશ નથી, કથા વાર્તા નથી, એટલે બધાને બધું હાલે છે. સ્વામી એન્ડ સંપ્રદાયમાં સાધુઓ રાત દિવસ ઘડતર કરે છે એટલે એનું ઘડતર થાય છે, એટલે જે તે જે ન ખાવા યોગ્ય હોય એ ન જ ખાય એવા હરિભક્તો છે. અને એ તો સત્સંગ માટે સારું છે, પૃથ્વી માટે સારું છે, સમાજ માટે સારું છે. પણ જે જીવો વિષયી છે એને આ વાત સમજાય એવી નથી. એ ધાર્મિક હતા, એક મંદિરના કાર્યકર્તા હતા, છતાં પણ એને એવો પ્રશ્ન થયો કે તમારા હરિભક્તો ક્યાંય ખાય નહીં, એનું શું કારણ? હવે ડુંગળી લસણવાળું હોય, ગમે તે વ્યક્તિઓ રાંધેલું હોય તો એ હરિભગત ક્યાંથી ખાય? નિષ્કુળાન સ્વામી કહે છે, લોકમાહી અલૌકિક નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી. બધાને આશ્ચર્ય થતું કે આ કેવી રીત મહારાજ લઈને આવ્યા છે, કેવી રીત લઈને આવ્યા. છાપરી ગામના જાનભાઈ, કેવું આશ્ચર્યકાર્યનું આખ્યાન છે. ચોટલો બાંધીને, ખીટ્ટા અને ચોટલો બાંધે, સાથળ ઉપર ઘંટલાના પડ મૂકે, મહારાજનું ધ્યાન કરે, ધ્યાન કરે, એક વાર મુઠ્ઠી ભાર અનાજ બાફીને જમી લે, બાકી ભગવાનનું ભજન કર્યા કરે. એ જાનબાઈનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજ લેવા માટે આવ્યા ત્યારે જાનબાઈ કે મહારાજ હું એકલી નથી, મારી સાથે એક મારી માસીની દીકરીને પણ ધામમાં લઈ જવાની છે.
અને મહારાજ બીજી એક બાજુમાં વાનીઓ રહે છે ને એની પત્ની ભૂત થયેલી છે, એને પણ ધામમાં લઈ જવાની છે. મહારાજ કે પણ એ ભૂતને કેમ ધામમાં? મહારાજ એ રોજ આવીને મારી કથા સાંભળે છે, મારી વાતો સાંભળે છે, એટલે મહારાજ એને પણ તમારે મારી સાથે ધામમાં લઈ જવાની છે. જાનબાઈના તપ અને ભજનના પ્રતાપે બાજુના વાણિયાની સ્ત્રી ભૂત થયેલી હતી એ પણ ધામમાં લઈ જવા માટે મહારાજને મજબૂર થવું પડ્યું અને મહારાજ એને ધામમાં લઈ જવા માટે તૈયાર થયા. આ વાત ક્યાંય કોઈ જગ્યાએ કોઈ સાંભળેલી ના હોય એવી છે. ભગવાન સ્વામિનારાયણને ત્યાં આ વાત બને છે. આ બધોય શ્રીજી મહારાજે આ પૃથ્વી પર આવીને એવો અલૌકિક આ બધો પ્રતાપ બતાવ્યો. ભગવાનના સંતો ચાલ્યા જતા હોય, કોઈ વૈરાગી બાવાઓએ સંતોને મારે, માર મારે, એટલો માર મારે, તો પણ સદાનંદ સ્વામીને પેલા વૈરાગી એટલો માર માર્યો લાકડી તૂટી ગઈ. સજ્જન લોકો ભેગા થયા, ઓલા બાવાને બોલવા લાગ્યા કે ઓલા તું આ સાધુ તારી સામે બોલતા નથી, આટલા સીધા છે એને મારે છે? અને ત્યારે સદાનંદ સ્વામી એમ કે છે, એમને વઢશો નહીં, એ તો મારા ગુરુભાઈ છે, ગુરુભાઈ છે, સંન્યાસી છે ને, સાધુ છે ને. મને દુઃખ એનું છે કે એને મને મારતા મારતા લાકડી તૂટી ગઈ મારા ગુરુભાઈની, એમને નવી લાકડી લાવી દેજો. હવે આવી રીત જોવે તો ક્યાંય હોય જગતમાં? તૂટી ગયેલી લાકડી હોય ને એ લાકડીએ લાકડી ઓલાને હામો મારે, પણ શ્રીજી મહારાજ આવી રીત લઈને આવ્યા કે જે ક્યાંય હતી જ નહીં, ક્યાંય હતી નહીં. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે, પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે, રાજ અક્ષરના વાસી વાલો આવ્યા ઓની પર. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે અને પડી વસ્તુ હાથે નવ ઝાલે રાજ, આવી રીત શ્રીજી મહારાજ ધામમાંથી લઈને આવે છે, ધામમાંથી લઈને આવે છે. પડી વસ્તુ કોઈ દિવસ હરામનું લેવાનો કોઈ દિવસ સંકલ્પ ના કરે ભગવાનનો ભક્ત. હા, કોઈક પાંચ જીવમાં બગાડ આવ્યો હોય એનો અર્થ એ નથી કે શ્રીજી મહારાજ એ સ્થાપેલો સંપ્રદાય બગડી ગયો. આ તો પબ્લિક પ્લેસ છે સંપ્રદાય તો આખો, હવે એની અંદર તો બધી રીતના માણસ આવે. એની અંદર પાંચ કદાચ એવા કુસંગી આવી ગયા, પાંચ એવા કૃતજ્ઞ આવી ગયા, અને એના વર્તનના કારણે ક્યારે આખો સંપ્રદાય એવો ન ગણાય. મહારાજની રીત તો એવી જ છે કે જે રીત આ બ્રહ્માંડની અંદર પ્રથમ વખત જ આવી છે. સાધુની રીત, હરિભગતની રીત, બધી રીત એવી છે. માટે આપણે તો ખાલી મહારાજની એટલી જ સેવા કરવાની છે કે મહારાજે આપણને સાનુકૂળ પડે એવું આ ગોઠવ્યું છે ને, બસ એને વફાદારીથી પાડીએ, દિલથી પાડીએ, મજબૂરીથી નહીં કે મારે પાડવું પડે છે એવી રીતે કરીએ કે આ મહારાજે, આવા મોટા મહારાજ, એને મારી પર દયા કેટલી કરી, કેટલું સહેલું કરીને આપ્યું છે એમ, કેટલું સહેલું. અમારા સાધુના ધર્મ એટલા સહેલા કરીને મહારાજે આપ્યા છે. જે ખરેખર સંન્યાસીઓના જે સાધુઓના ધર્મો બીજા શાસ્ત્રોમાં છે એના કરતાં શ્રીજી મહારાજે અમારા ધર્મો એકદમ સહેલા કરીને આપ્યા છે, હાવ સહેલા છે, બિલકુલ કઠણ નથી. અને તમારા ધર્મો એ હાવ સહેલા છે, હાવ સહેલા છે. બસ હવે આપણે ભગવાનને વફાદારીથી ભજી અને મહારાજની રીતને અનુસરીએ તો મહારાજનું ગૌરવ આપણાથી નથી વધવાનું, પણ આપણાથી ઘટે તો નહીં. આપણું જીવન જોઈને કોઈને એમ તો કોઈ ના કે આ સ્વામિનારાયણનો થઈને આવું કેમ કરે છે, એવું મહારાજને ના થવું જોઈએ. એ પૂર્વેના સંતો ભક્તો, આજે એવા દિવ્ય સંતો ભક્તો, આજે એવા મોટા સદગુરુ સંતો અને મોટા એકાંતિક ભક્તો, એના જીવન કેવા છે એને જોઈને હજારો લોકો કુસંગી દેખીને સત્સંગી થાય છે. ઇતર જગ્યાનો હોય એને પણ ભગવાનમાં હેત થવા લાગે છે. ઇતર સંપ્રદાયનો, ઇતર જગ્યાએ જન્મેલો હોય, ઇતર પ્રાંતનો હોય એને પણ ભગવાનમાં હેત થવા લાગે, એવા સદગુરુ મોટા સંતો એકાંતિક ભક્તોના જીવન છે. એવો દિવ્ય આ સત્સંગ આપણને મળ્યો છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ એવો સક્કો બેસાડ્યો હતો, એવો પ્રભાવ બેસાડ્યો કે નિષ્કલંક, કોઈ નારી અને નરને કલંક ના હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલંક ના હોય એવો સંપ્રદાય સ્થાપ્યો. આપણને લાગે ક્યારેક ક્યારેક તો આવું આવે છે, તો ઉજળી ચાદર છે ને એટલે એક ડાઘ પડે ને તોય દેખાઈ જાય. ધોળી ચાદર હોય ને એમાં કાળું એક જ ટપકું હોય ને તો દેખાઈ જાય, આખું કાળું હોય તો એમાં શું દેખાય.
એમ શ્રીજી મહારાજને ત્યાં આખી ધોળી ચાદર છે. આ એટલી મહારાજે દિવાલો ને બધું એટલું સરસ ધર્મ નિયમનું કર્યું છે એટલે ધોળી ચાદર છે, એટલે સહેજ થાય ને તો એ ટપકું બહુ મોટું લાગે. અને બીજે છે ને ચાદરો કાળી જ છે, હવે કાળામાં કાળું ટપકું પડે તો દેખાય જ નહીં. કંઈ આપણે મહારાજને ત્યાં જ બધું કંઈક કળિયુગનો થોડો પ્રભાવ દેખાતો એ થતું હોય ને બીજે ના થતું એમ નહીં, શ્રીજી મહારાજની ત્યાં તો નહિવત છે. પણ શ્રીજી મહારાજની આ ચાદર એટલી ચોખ્ખી છે કે આની અંદર સહેજ કંઈક આગું પાછું થાય, કોઈ ત્યાગી સહેજ આગો પાછો થાય, કોઈ હરિભગત બાઈ ભાઈ સહેજ આગા પાછા થાય, એટલે તરત શ્રીજી મહારાજને ત્યાં દેખાવા લાગે. ધોળી ચાદર છે, નહીં હાલે અહીંયા આગળ. જ્યારે બીજે તો બધી છૂટ જ છે, બીજે કાંઈ અમુક પ્રકારની બંધી છે જ નહીં. તો અમુક પ્રકારની બંધી ના હોય તેમાં ખબર પણ કેમ પડે કે આમાં ક્યાં ડાગ રહ્યો એવું છે. માટે મહારાજ જે લઈને આવ્યા છે સ્વામી, કેવું કોઈ લાવ્યું નહોતું. બહુ સામર્થી વાવરી શ્યામ કામ તે કઈક કરી. મહારાજે બહુ સામર્થી વાપરી, સમાધિ પ્રકરણ દ્વારા મહારાજે, ધર્મ નિયમ દ્વારા, ઉપદેશ દ્વારા, સંતો કરીને સંતો દ્વારા મહારાજે એટલી સામર્થ્ય આ પૃથ્વી પર ફેલાવી કે જેના કારણે બધાય મુમુક્ષુ માત્ર જેમ પેલું લોઢું લોહી ચુંબક બાજુ ખેંચાય એમ સ્વામી કે આ તો ચુંબકનો પહાડ આવ્યો. ચુંબકનો પહાડ આવ્યો ને તે પૃથ્વી માત્રનું લોઢું ખેંચી લીધું ચુંબકના પહાડે, એવું થયું. કોઈ કાળે નહોતી સૂન નહીં એવી રીત સાંભળીને ક્યાં ક્યાં પ્રાંતોમાંથી મુમુક્ષુ ખેંચાઈ ખેંચાઈને મહારાજ પાસે આવ્યા છે. આવી સામર્થ્ય મહારાજે વાપરી અને ઠેક 1837 થી 1886ની સાલ સુધી શ્રીજી મહારાજે આવી સામર્થ્ય દ્વારા સત્સંગની અંદર અનેક મુમુક્ષુને લીધા. પછી નિષ્કુળાન સ્વામી કે શું થયું, પછી પધારિયા નિજ ધામ શ્રી ઘનશ્યામ હરિ. પછી ભગવાન 1886ની સાલની અંદર તિરોધાન લીલા મહારાજે કરી. અહીં સ્વામી મનુષ્ય આકારે મહારાજે લીલાની સમાપ્તિ કરી એટલી જ વાત અહીં સમજાવે છે. મહારાજ તો નથી ગયા, નથી આવ્યા, મહારાજ તો હતા છે અને રહેશે. પ્રગટ પ્રગટ ને પ્રગટ છે, પ્રત્યક્ષ પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ છે. મહારાજ જે તે સમયે ત્યારે મનુષ્ય આકારે હતા, અત્યારે અર્ચા સ્વરૂપે, મોટા પુરુષ સ્વરૂપે, શાસ્ત્ર સ્વરૂપે મહારાજ સ્વયં છે. મહારાજ ગયા નથી, આ શાસ્ત્રો છે એ સ્વયં મહારાજ જ છે. સ્વામીની કલમમાં મહારાજ રહેલા છે. પીવડા ઘનશ્યામ રૂપે મહારાજ મળેલા છે, સદગુરુ રૂપે મહારાજ મળેલા છે, મહારાજ જ મળ્યા છે. એમાં રહીને મહારાજ જ આપણને સુખ આપે છે, એમાં રહીને મહારાજ જ આપણને કહે છે. પણ અહીં આગળ સ્વામી એક લૌકિક દૃષ્ટિએ મહારાજે તિરોધાન લીલા કરી એટલે 1886માં મહારાજ પાછા સ્વધામ ગયા, એવું સ્થૂળ ભાષામાં આપણે બોલી શકીએ. અને જે આપણે બોલીએ છીએ, કહીએ છીએ કે મહારાજ ધામમાં ક્યારે ગયા, તો કે 1886માં. એક આપણી લૌકિક ભાષા છે, મહારાજ ક્યાંય ગયા નથી. પરંતુ મનુષ્ય આકારે જે મહારાજ હતા એમને તિરોધાન લીલાનું ગ્રહણ કર્યું અને મહારાજે આવે પોતાના અર્ચા સ્વરૂપ, સંત સ્વરૂપ, શાસ્ત્ર સ્વરૂપ ધારણ કર્યા. એવા જે મહારાજ એ અક્ષરધામમાં 1886ની સાલમાં સીધાવ્યા સ્વામી કે પછી પધારિયા નિજ ધામ શ્રી ઘનશ્યામ હરિ. એ તો વાત નક્કી છે કે મનુષ્ય આકારે હોય તો બધા એમની સાથે બોલી શકે, બેસી શકે, ઉઠી શકે. પણ જ્યારે અર્ચા સ્વરૂપે થઈ જાય ત્યારે ભગવાનની સાથે બોલી કોણ શકે, જેને ભગવાનમાં એવું હેત હોય, જેવી સ્થિતિને પામ્યો હોય, ભગવાન જેની જોડે ઈચ્છે એની જોડે બોલે. બાકીના માટે તો મૂર્તિ સ્વરૂપે મહારાજ દર્શન આપે, શાસ્ત્ર સ્વરૂપે દર્શન આપે, સદગુરુ રૂપે દર્શન આપે. પધાર્યા નિજધામ ભગવાન, બધાએ આવા કામ કરી અને નિજધામ પધાર્યા નિષ્કુળાન સ્વામી કે. હવે સ્વામી કે પ્રોબ્લેમ શું થયો, સ્વામી કે આગળ મેં જે મહારાજનો પ્રતાપ કીધો, મહારાજે આ બધું કર્યું, મહારાજે પોતાના સંતો દ્વારા આવો પ્રતાપ બતાવ્યો, મહારાજે પોતાના ભક્તો દ્વારા આવો પ્રતાપ બતાવ્યો, હવે શું થયું. વાંસે રહ્યા વેરી વિપરીત ખરે ખરા ખીજે ભર્યા. હવે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સદ, દમ, છળ, કપટ, આ બધાને શ્રીજી મહારાજ અને નંદ સંતો
અને મોટા મોટા પુરુષો પછી જે થયા આજે જે છે એ બધા એને કચડી નાખ્યા છે. શું કરીએ છે? કચડી નાખ્યા છે. પણ આ છે ને સાપ જેવા છે. સાપ છે ને એ બેભાન થયેલો લાગતો હોય ને, મરી ગયેલો લાગતો હોય ને, તો એ 5-10 કલાક પછી હળવડે અને જેને માર્યા હોય ને એનું વેર લેવા માટે જાય, એનો પ્રાણ તરત ના છૂટી જાય. એમ આ બધા સર્પ જેવા છે. અને કોબરાનું ઝેર તો સારું એક જ વાર મારે, આ સાપ તો એવા છે કામ ક્રોધ ને લોભ, વારે વારે ડંખ મારે, વારે વારે મારે ને વારે વારે જીવતા કરે ને વારે વારે મારે, એવા ખરાબ છે. હવે એ બધાએ નક્કી કર્યું કે હવે ભગવાન તો ગયા, વાસે રહ્યા વેરી વિપરીત ખરે ખરા ખીજે ભર્યા. પાછા કેવા ખીજાયેલા, એક તો છે આ ડાઘિયા કૂતરા જેવા અને એમાં પાછા આપણે ખીજવ્યા, તો હવે હેરાન કર્યા વિના રે. માનસરોવરના કિનારા પર જઈએ ને ત્યાં એવા એવા વાઘ જેવા મોટા મોટા કૂતરા મળે, એવા કૂતરા. ત્યાં એક વખત જો તમે એને આમ ઊંચું કરીને કંઈક લાકડું કે એવું બતાવ્યું, અમે 3 દિવસ રોકાના હતા, એક વખત આગળ આગલી યાત્રામાં ગયા હતા, 3 દિવસ રોકાના, ત્યાં આવું કંઈક જવાનું હશે ને એક જ વખત આમ ખાલી ઊંચું કરીને બતાવેલું. જેટલા લાલ કપડાવાળા એક સ્વામીથી આવું થઈ ગયું તો જેટલા લાલ કપડાવાળા નીકળે એની પાછળ દોડે. એક મોટો વાહડો રાખવો પડતો 20 ફૂટનો હરિભક્તોને, ત્યાં આમ 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 કરતા કરતા જ જવાનું બજારમાં નીકળો તો, નહીં તો એ દોડતા દોડતા આવી જ જાય. એક વાર હટ કીધેલું બસ, પણ એને વેર બંધાઈ ગયેલું. તે 3 દિવસ સુધી હેરાન કર્યા, 3 દિવસ સુધી હેરાન કર્યા. એવી રીતે આ બધાને મોટા મોટા સદગુરુ સંતોએ કચડેલા છે. કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈર્ષા દમ છળ કપટ ગરાશિયા કરતા ભૂંડા છે આ લોકો. આ ગરાશિયાને કેવું હોય, હાથ પેઢીનું વેર લે, ખબર ને, હાથ પેઢીનું વેર લે. એના દાદાના 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 દાદાને તમારી કોઈ 4થી પેઢીએ કોઈને એને ઝઘડો થયો હોય અને એમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય એની ખબર આને આ 7મી પેઢીએ પડે ને, તો 7મી પેઢીએ આનું લોહી ઉકળે કે હવે સામેવાળાને પાડી દો. ઓલા તમારા દાદાઓ લડીને મરી ગયા, તમે શાંતિથી જીવો ને બાપા. અત્યાર સુધી ખબર નહોતી કે આવું થયું હતું, પણ એને 7મી પેઢીએ ખબર પડે કે મારી 7મી પેઢીએ આના દાદાના આના દાદાએ મારા દાદાને આમ કર્યું હતું, તે અત્યારે 7મી પેઢીએનું લોહી આમ થન ગણવા લાગે, કાપી નાખું ને પાડી દઉં ને મૂકી દઉં. આ બધા છે ને ગરાશિયા કરતા ભૂંડા છે, કામ ક્રોધ લોભ. આ લોકો વિચારે તમારી 7મી 8મી પેઢી ને તમારી 4થી ને તમારી 2જી ને તમારી 1લી ને તમારી અત્યારની મજબૂત પેઢીઓએ અમને બહુ માર્યા છે. સારું, ત્યારે ગાફલ ને ગમારો કોણ છે તમારા અંદર? તમારી અંદર ગાફલો કેટલા છે, ગમારો કેટલા છે? તમારી અંદર માઈકાંગલા કેટલા છે? એવાનું લિસ્ટ પછી આ લોકો ગોતે છે કે આ લોકોની પેઢીની અંદર આ પાછળ જે આવ્યા છે એમાં કેટલા લોકો માયકાંગલા જન્મ્યા છે, આમાં કેટલા ગાફલ ને ગમાર છે, કેટલા મૂરખ છે આની અંદર, કેટલા વિષય લંપટો છે આની અંદર, એવાનું લિસ્ટ કરો. અને પછી શું કરો? વાંસે રહ્યા વેરી વિપરીત ખરે ખરા ખીજે ભર્યા, કહે નિષ્કુળાનંદ તેની રીત દેખી સાચું દાજી મર્યા. હવે સ્વામી કે એ લોકો આ સાચું જોઈને દાજી મરેલા છે, ખરેખરા ખીજાયેલા છે, એટલે હવે એ લોકો શું કરવા માગે છે, એ લોકો શું કરે છે, શું કરશે, એ નિષ્કુળાનંદ સ્વામી આપણને આગલા પદો દરમિયાન કહેશે. સ્વામી થોડો વિચાર કરશે લાંબો, અને લાંબો વિચાર કરી અને 4-5-6 દિવસ પછી આપણને કહેશે કે આની અંદર હવે આ ખીજાયેલા શું કરશે ને આપણે કઈ જગ્યાએ સાવધાન રહેવું પડશે. કારણ કે એ હવે બધાનું લિસ્ટ કરીને આગળ જે આપણા વડવાઓએ એને કચડ્યા છે ને, એટલે વેર કોની હારે રાખવાના છે? આપણી હારે. પણ આપણા વડવાઓની હિંમત આપણે જો ભેગી રાખીશું, આપણને મળેલા મોટા પુરુષો વર્તમાન કાળના એની હિંમત આપણી ભેગા રાખીશું, શ્રીજી મહારાજની રીત આપણી ભેગા રાખીશું,
તો હજુ પણ એને આપણે કચડતા જ રહીશું, કારણ કે આખરે ડરપોક ને માઈક આંગલા છે, એની ભેગા ભગવાન નથી, આપણી ભેગા ભગવાન અને ભગવાનના મોટા પુરુષો ને મોટા મુક્તો છે. ધારીએ તો એ કચડાયેલા જ રહે. માટે નિષ્કુળાનંદ સ્વામી કે હવે દાજી મરેલા છે અને બધાય ખરેખરા ખીજે ભરેલા છે, એ લોકો હવે શું કરશે, શું કરે છે, એ સ્વામી આપણને આગળ થોડું વિચારીને પછી કહેશે. પદ 35 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.